જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં જૂના કુંભારવાડામાં ભાસ્કરભાઈ પરમારના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગીચ વિસ્તારમાં આવેલ મકાનમાં આગ લાગવાથી અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગથી 10 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. મૃત્યુ સાથે શોક અતૂટ રીતે જોડાયેલ છે, પરંતુ જો જીવનમાં બધા જ રંગો માણી લીધા હોય તો મૃત્યુને ચિરવિદાય નહીં પરંતુ જીવન પૂર્ણ થવાનો અવસર રૂપે જોવું જોઈએ. જામનગરમાં લાલવાડી વિસ્તારમાં વસતા મુંગરા પરિવારમાં 104 વર્ષીય ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું અવસાન થતાં પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન સુધીની પાલખી યાત્રા કાઢી હતી. આ અનોખી અંતિમ યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાલાવડના એક પરિવારની તરુણી અયાન ઇકબાલ પંજા નામના યુવાનના સંપર્કમાં આવી હતી. આ પછી આ યુવાન તરુણી સાથે લગ્ન કરવા તેના પરિવારજનોને મળવા ગયો હતો, જ્યાં બોલાચાલી થઈ હતી. આ પછી આ યુવાન અને તરુણીએ રણુજા પાસે જઈ જલદ પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવારમાં ખસેડાયા હતા. તરુણીના પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. યુવાન ઉપર તરુણીના અપહરણનો પણ આરોપ લાગ્યો છે, ત્યારે આરોપી અને પીડિત બંને અલગ અલગ ધર્મના હોય આ પ્રકરણ ચર્ચિત બન્યું છે.